મિત્રો આજની આ લાઈવ ટેસ્ટની અંદર આપણા સૌનું સ્વાગત છે મિત્રો આ ટેસ્ટની અંદર તમારે ફટાફટ કોમેન્ટ મૂકવાની છે સમય ઓછાની અંદર આ ટેસ્ટ કેમ આપવી એવો આજે આપણે પ્રયાસ છે તો મિત્રો પહેલો જ પ્રશ્ન છે તમે વિડીયો ઓલરેડી જોઈ લીધો છે તો પહેલો જ પ્રશ્ન ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને શોર્ટ ફોર્મમાં શું કહે છે તો અહીંયા વન એ વન બી વન સી અને વન ડી તો વેરી નાઇસ તમે લખી લીધો છે જે તમે નોટમાં લખો છો અથવા તો આ કોમેન્ટમાં લખો છો કોમેન્ટમાં લખો મિત્રો એટલે વધારે મજા આવશે અને યસ તો બિલકુલ સાચું છે તમે ડાયરેક્ટ બીપીએલ એવું પણ લખી શકો તો બીપીએલ જવાબ છે એ સાચો છે તો અહીંયા તમે બને તો સીધે સીધું એનો જે આન્સર છે એ લખો તો પણ ચાલશે બીપીએલનું ફૂલ ફોર્મ ચલો તો બીપીએલ એનું ફૂલ ફોર્મ શું તો તમારી સામે બિલ્લો

ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે અચ્છા મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાય જાય કે અન્ન વસ્ત્ર રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓથી વંચિત રહેતો સમાજની સ્થિતિને કેવી ગરીબી કહેવાય છે મિત્રો અહીંયા તમને એવું પણ કીધું છે કે વ્યાપક કેવાતી હશે દારૂણ ગરીબી કેવાતી હશે કે બેય કહેવાતી હશે કે આમાંથી એક પણ નહીં તો યસ તમે જે કોમેન્ટ બોક્સ છે એમાં જો તમને હોય તો ચાલો ફટાફટ રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપેલો તો યસ ટ્રાય 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 સતીષ ધવન બ્યોર્ડ ઓરે વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ક્યાં વાત છે બિલકુલ તમારો જવાબ સાચો છે બ્યોર્ડ ઓરે બિલકુલ ફાઇન અને કદાચ એમ પૂછે કે બ્યોર્ડ ઓરે એ કઈ સંસ્થાના નિયામક હતા મિત્રો એમાં પણ તમે બિલકુલ સાચા છો બિલકુલ તો એ જે સંસ્થા છે એ છે હુ ડબલ્યુ એચ ઓ હુ અચ્છા એવું પણ પૂછી લે કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ જાણવા કેટલી બાબતો છે પાંચ છે ત્રણ છે ચાર છે કે બે છે બિલકુલ બિલકુલ જવાબ સાચો છે બે છે અને હા એવું પૂછે કે ગરીબીના માપન માટે ભારતમાં કુટુંબ એટલે કેટલી સભ્ય સંખ્યા નિર્ધારિત છે તો યસ યસ નાઇસ વેરી નાઇસ વેરી નાઇસ છ સાત પાંચ આઠ એમાંથી જવાબ બિલકુલ સાચો છે પાંચ છે એ બિલકુલ જવાબ સાચો છે અચ્છા એમ કીધું ગરીબીના માપન માટે કુટુંબની કઈ બાબતો જોવામાં આવે છે તો અહીંયા પણ તમારી સામે વિકલ્પો છે તો યસ એ બી સીડી બિલકુલ તો તમારો જવાબ સાચો છે કે વસ્તુ કે સેવા માટેનો ખર્ચ અને આવક બંને જોવામાં આવે છે એટલે કે જે બીજો જ છે આપેલ એક અને બે બંને તો એ સાચો જવાબ છે અચ્છા મિત્રો તમને કદાચ એવું કોઈ પૂછી લે કે સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો પણ લઘુત્તમ બજાર ભાવે મેળવવા અસમર્થ છે તો આ ગરીબી કેવી પ્રકારની કહેવાય કેવી ગણાય તો બિલકુલ 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 યસ 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 તો એ જે છે એ નિરપેક્ષ છે વેરી ગુડ નિરપેક્ષ છે પણ તમને એમ પૂછવામાં આવે કે જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાં અન્ય જૂથની આવક કરતા ઓછી આવક ધરાવનાર વર્ગ અહીંયા જો જૂથ સાથેની વાત છે મિત્રો તો આ ગરીબી કેવી ગણાય તો યસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તો બિલકુલ સાચું છે એ છે સાપેક્ષ

કારણ કે તમે જાણો છો કે સૌથી વધારે ગરીબ એ એના પછી બી અને પછી સી તો ક્રમ જે છે ને એના ઉપરથી ખબર પડી જાય બરાબર ને તો અહીંયા તમને જોતા હશો કે બિલકુલ જવાબ છે બાકીનામાં એ ગરીબ નથી થતા હું એટલે જવાબ આવશે કે સી ને સાપેક્ષ છે બી ગરીબ છે એટલે સી અને બી સરખાવો તો બી છે એ ગરીબ છે તો અહીંયા કોના સાપેક્ષ છે એનું અનુસંધાન સમજાવવા માટેનું આ એક ઉદાહરણ છે તો બિલકુલ સાચું છે અને તમને એમ પૂછે કે બે હજાર અગિયાર બારમાં ભારતમાં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ કેટલો નક્કી કરેલ મિત્રો આ સરસ પ્રશ્ન છે પણ તમારા માટે સાવ સહેલો છે કારણ કે તમે જવાબ એનો બિલકુલ જાણો છો વિડીયો જોઈ લીધો છે તો બિલકુલ સાચો જવાબ છે આઠસો ને સોળ વેરી નાઇસ વેરી નાઇસ અચ્છા તમને એમ પૂછવામાં આવે છે કે બે હજાર અગિયાર બારમાં ભારતમાં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે કુટુંબ દીઠ માસિક વપરાશ ખર્ચ કેટલો નક્કી કરેલ એ પણ આવડે છે બિલકુલ આવડે છે કારણ કે તમે જ્યારે કુટુંબની વાત કરો છો અને ગ્રામીણ છે એટલે તમે ઓના પાંચ ગણા કરી નાખો છો અને બિલકુલ એ જે જવાબ છે એ તમારો સાચો છે એ છે ચાર હજાર એસી વેરી નાઇસ કારણ કે તમને જવાબની ખબર છે એટલે પાંચ ગણા તમે કરો છો કારણ કે હું આઠસો સોળ હતા એને પાંચ ગણા તમે કરી નાખ્યા છે અચ્છા શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ કેટલો નક્કી કરેલ તો ફરીથી વાત શહેરીકરણની છે માથાદીટ છે તરત ને તરત કહેશો સર મને આવડે છે તમારું સાચું જ છે અને એ જવાબ છે એક હજાર બિલકુલ સાચું છે અચ્છા તમને એમ પણ પૂછવામાં આવે કે બે હજાર બારમાં ભારતમાં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે શહેરી ક્ષેત્રે કુટુંબીઠ માસિક વપરાશ કર એ પણ ખબર છે કારણ કે તમે એના પાંચ ગણા કરવાના છો તો બિલકુલ એ જવાબ પણ તમારો સાચો છે અને એ જવાબ છે પાંચ હજાર ગરીબીનો કયો ખ્યાલ સામાન્ય રીતે વિકસિત દેશોમાં પ્રચલિત છે તો મિત્રો જ્યારે વિકસિત દેશની વાત છે તો તમને એ જવાબ ખબર છે અને એ છે મિત્રો સાપેક્ષ ગરીબી તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો મિત્રો ચાલો ફટાફટ તમે જણાવો કે તમારે કેટલા સત્તરમાંથી કેટલા સાચા પડ્યા તો મને આનંદ થશે કે સો ટકા તમે લોકો હવે ખૂબ સારી તૈયારી કરો છો ખૂબ સારા માર્ક્સ આવે છે તો તમારી કોમેન્ટ્સમાં હું જોઈ લઈશ કે કોને સે મેક્સિમમ માર્ક્સ આવ્યા છે તો આ એક પ્રયોગ છે આ પ્રયોગ તમને જરૂર ગમ્યો હશે ઓછી મિનિટમાં કેમ વધુ કામ કરો કારણ કે જો આ અનુકૂળ આવશે તો આપણે આવી જા બધી ટેસ્ટ ઝાઝા બધા વિડીયો આપણે મૂકવાનો પ્રયાસ કરીશું તમારા કોમેન્ટ્સની રાહ સાથે આવજો